हेलो हेलो जी जी नमस्कार सर, हूँ भाजप कार्यालय की बात करू छु। शक्ति अभियान हूँ भाजप कार्यालय की बात कर रही छु सर। भाजप कार्यालय में थी? हाँ जी हाँ बोलो ने सर। अमे हेलो कॉमन शक्ति अभियान माटे गुजरात की महिलाओं से तमने सूचन मांगी है जेथी करीने भाजप सरकार वधु सारी रीते महिलाओं माटे काम करी सके। भाजप सरकारे सारी रीते काम कर्युं छे के दिवसे ई तो क्यों? भाजप सरकारे सारी रीते काम कर्युं छे के दिवसे एनो तो जवाब दियो पहेला। ₹450 ગેસ નો બાટલો કોંગ્રેસ ની સરકાર માં મળતો હતો એને અત્યારે ₹1100 પહોંચાડ્યા, જે સબસિડી મળતી હતી એ સબસિડી બંધ કરાવી દીધી, હોસ્પિટલો ની અંદર જે ₹150-200 માં કેસ નીકળતા હતા પ્રાઇવેટ ડોક્ટરોના એ બધાના ₹500-550 કેસના ચાર્જ છે, એના ઉપર ગવર્મેન્ટ નો કોઈ કંટ્રોલ નથી, મોંઘવારી નો કોઈ કંટ્રોલ નથી। 25 વર્ષથી ભાજપ સરકાર ગુજરાતમાં હતી બરાબર, ત્યારે મોંઘવારી બાબતે તેલના ડબ્બા ને ગેસના બાટલા બાબતે લોકો જે વિરોધ કરતા હતા એના કરતા ડબલ ભાવ તો ભાજપની સરકારમાં અત્યારે થઈ ગયા, તો કેન્દ્ર સ્થાને જે બેઠેલા છે એને એટલી ભાન ન પડે કે જે વસ્તુનો આપણે વિરોધ કરતા હતા બરાબર એ વસ્તુની સામે અત્યારે આપણે તો ડબલ મોંઘવારી કરીને બેઠા છીએ। ₹67 છે, સાંભળો હજી મારી વાત સાંભળો, ₹67 પેટ્રોલ મળતું હતું જે ₹45 કોંગ્રેસ ની સરકારમાં ધીમે ધીમે વધીને 60 સુધી આવ્યું હતું, એ 60 વાળું ભાજપ ની સરકારમાં 67 ગયું ને 112 રૂપિયા સુધી ગયું, અત્યારે 94 રૂપિયા, ચૂંટણી આવે છે એટલે ભાવ ઘટાડ્યો। મોદી સરકાર એટલે ભંગારમાં ભંગાર સરકાર કહેવાય અમારા હિસાબથી, તો મતદારોના મતે આવી સરકારને મત દેવાનો મને કોઈ રસ નથી, અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રકારના ફોન આવે ને એટલે હું એક જ વાત કરું છું કે મહેરબાની કરીને બીજી વાર ભાજપ સરકાર માટે કઈ પણ તમારો સારો એજન્ડા અમારી પાસે ન મૂકવો। આ છે ને મતદાર, આ મતદાર તરીકે ની અમારી વ્યથા છે બેન, કારણ કે આજે 20-25 હજાર રૂપિયા કમાતો માણસ હોય ને ઈ માણસ ને મોંઘવારી કેટલી નડતી હોય ને નરેન્દ્ર મોદી ને અમિત શાહ ને ન ખબર હોય, એને બેઠા બેઠા રૂપિયા મળે છે, હા અહીંયા અમારી કમરો તૂટી જાય છે રોડ ઉપર રસ્તા ઉપર ખાડા ખબડામાં હલાવીને આટલા આટલા ન્યૂઝ પેપરમાં ફોટા આવે છે વિડીયો આવે છે કે આટલા આટલા રોડ રસ્તા ખરાબ છે, કેદી રિપેરિંગ કરાવીને તૂટી પડ્યા, હું રાજકોટમાં 1 નંબરના વોર્ડમાં રહું છું, પ્રેસ રિપોર્ટિંગ કરવા હું પોતે ગયો હતો, મેં ખુદ વિડીયો શૂટિંગ ઉતારીને દીધા છે, 1 નંબરના વોર્ડની ઓફિસમાં ખુદ મેં કીધેલું છે કે આટલા રોડ ઉપર ખાડા ખબડા છે અને એક્સિડન્ટ થાય, જવાબદારી કોની? કોઈ નિર્ભર તંત્ર છે હાવ જવાબ જ નથી દેતું। કમ્પ્લેન ફોરવર્ડ નહીં, ભાજપ સરકારને એમ કેજો, તમે મારી કમ્પ્લેન એવી લખો કે ભારતીય જનતા પાર્ટીઓના ઉપર લેવલના અધિકારીઓને મારી તો એવી કમ્પ્લેન છે કે સિંહની સવારી કરતા ન આવડતી હોય તો સિંહ ઉપર ચડાય નહીં, ઉતરી જાઓ, રાજીનામા દઈને મૂકી દો સામેથી, અમે થાકી ગયા છીએ તમારાથી। ધન્યવાદ, થેન્ક યુ બેન, બીજી વાર ફોન ન કરતા ભાજપ સરકારનું કઈ પણ સારું કહેવા માટે મહેરબાની કરીને, બહુ સારું કર્યું છે જનતાનું, બહુ મોંઘવારી વધારી દીધી છે જનતાનું, બહુ સારું કર્યું ભાજપ સરકારે, એટલે હવે અમે એટલું બધું સારું જી કરે છે ને જી આ મોંઘવારી વધારીને એટલું બધું હવે અમે એનું સારું સહન નથી કરી શકતા। ધન્યવાદ, હા એટલે હવે ભાજપ સરકારને મારે તો એવો રેફરન્સ એને કેજો કે આ ભાઈને ફોન કર્યો તો એને એમ કીધું કે મહેરબાની કરીને તમે હવે સત્તા મૂકી દો, તમારામાં હલાવવાની કદાચ મને એવું લાગતું નથી, તમારા મોંઘવારી કરવાની ત્રેવડ, મોંઘવારીને કંટ્રોલ કરવાની ત્રેવડ હોય। ઓકે સર, ધન્યવાદ, તમે કોલ કટ કરી શકો, હા ઓકે થેન્ક યુ, હા ધન્યવાદ।